ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયારમાં આજે આપણે પાઠ ત્રણ ધંધાકીય સેવાઓ બે જેનો અભ્યાસ કરવાનો છે તો આપણે ધંધાકીય સેવાઓ એક પણ ભણી ચૂક્યા જેમાં આપણે ધંધાને લગતી સેવા છે એમાં વીમાની સેવા જોઈ તાર ટપાલની સેવા જોઈ વખારની અને વાહન વ્યવહારની સેવાઓ જોઈ ગયા આના સિવાયની સેવાઓ પણ કઈ છે જે આપણને ધંધાકીય એકમમાં ઉપયોગી છે જે આપણે પાઠ ત્રણમાં જોઈશું જેમાં છે પેલું આપણે જોઈશું બેંકનો અર્થ કે બેન્ક પણ આપણને ધંધામાં ખૂબ જ ઉપયોગી છે જેના દ્વારા આપણે અત્યારે સારામાં સારી રીતે છે નાણાકીય બાબત નાણાકીય વ્યવહાર ખૂબ જ સરળતાથી કરી શકીએ છીએ કોઈ વ્યક્તિને નાણાં આપવા માટે એના સ્થળે ન પહોંચી શકે તો આપણે બેન્કિંગ દ્વારા મોબાઈલ બેન્કિંગ દ્વારા અથવા તો કોઈ ચેક આપણે જમા કરાવીને એના ખાતામાં એવી રીતે નાણાંનો ઉપયોગ બેન્કનો ઉપયોગ આપણે સરળતાથી કરી શકીએ છીએ અને કોઈ વ્યક્તિને છે એ સરળતાથી નાણાં પ્રાપ્ત પણ થઈ જતા હોય છે તો એ જે બેન્ક છે એનો ઉદ્ભવ કેમ થયો બેંકનો અર્થ શું છે ને આ બેંક કયા કયા કાર્ય કરે છે ને એ કાર્ય કરે છે તો આપણા માટે એવા કયા કયા એ બેન્કમાં ખાતા ધરાવે છે જે આ ચાર પોઈન્ટ છે એનો આજે આપણે અભ્યાસ કરીશું પ્રવર્તમાન સમયમાં વાણિજ્યનું મહત્ત્વ વધતું જાય છે વાણિજ્યમાં વેપારની પ્રવૃત્તિ છે એ ખૂબ જ સહાયક છે જેમાં આપણે અત્યારે બેંકનો સમાવેશ સૌથી વધારે કરી શકાય છે વિશ્વની સૌ પ્રથમ બેન્ક છે એ ચૌદસો ને સાતમાં જીનીવા ખાતે થઈ હતી જે તમારે યાદ રાખવાનું છે ઇટાલિયન શબ્દ બેંકો એટલે કે બેન્ચ પરથી બેંક શબ્દની ઉત્પત્તિ થઈ બેંકની પ્રવૃત્તિમાં પુરાવાઓ પ્રાચીન સમયમાં જોવા મળે છે એટલે કે પ્રાચીન સમયથી ચાલી આવતી એક પ્રક્રિયા છે આ શબ્દનો ઉદ્ભવ છે એ રોમન સામ્રાજ્યમાં થયો હતો એટલે કે એક ટાઈમનું નામ છે કે એ સામ્રાજ્ય ચાલતું હતું ત્યારે તેનો ઉદભવ થયો હતો જ્યાં નાણાં માસેલા માસેલાના નામે ઓળખાતું હતું બંધ વડાની વચ્ચો વચ્ચે બેન્ક્યુ નામે ઓળખાતી એક લાંબી બેન્ચ પર પોતાની નાનકડી કામચલાઉ દુકાન નાખતા જેને બેંકો અને બેન્ક શબ્દ એના પરથી ઉતરી આવ્યો છે આ હતી એની પ્રસ્તાવના એના પછી છે બેંકનો અર્થ રિઝર્વ બેન્કના મતે એટલે કે આપણી જે એક રિઝર્વ બેંક છે આરબીઆઈ એ શું કહે છે તો કે માંગવામાં આવેલ એટલે કે તરત જ કે નિર્ધારિત મુદતના અંતે પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા એટલે કે બેંક હવે એ એમ કે છે કે માંગવામાં આવે એટલે તરત જ જે મુદત છે એ આપણને પરત કરી દે આજે આપણે બેંકમાં એક લાખ રૂપિયા રેખા હોય ને આપણે જેવા એ બેંક પાસે આપણા રૂપિયા માંગવા જાય છે તો એ તરત જ આપણને પરત કરી દે છે એ હેતુથી આપણે જ્યાં સુધી એ નાણાં ના મેળવી ત્યારે એ નાણાં છે કોઈને ધિરાણ તરીકે ઉપયોગી થાય છે એટલે કે ધિરાણ કરવાના હેતુથી જે કાર્ય કરતી સંસ્થા છે તેને બેંક તરીકે ઓળખીએ છીએ બેન્કિંગની સેવા આપતી સંસ્થાને બેંક તરીકે ઓળખવામાં આવે છે કે બેન્ક આપણને વિવિધ સેવાઓ પૂરી પાડે છે એ આપણે હમણાં આગળ ડિટેલમાં જોઈશું તો એ જે સેવાઓ આપણે છે એ બધા જ કાર્ય કરે છે એ સેવા જે આપતી સંસ્થા છે એને આપણે બેંક તરીકે ઓળખવામાં આવે છે આપણે આપણા જ શબ્દોમાં કહીએ તો આપણને જ્યારે નાણાંની જરૂર પડે છે ત્યારે લોન આપે છે અને આપણે આ બેંકના ખાતામાંથી પણ આપણે લોન સિવાયના પણ આપણા ખાતામાંથી પૈસા જોઈએ છીએ જેવા લેવા જાય છે ભેગા આપણને પરત કરી દે છે અને આપણને જ્યારે બચત કરવી હોય છે તો એનું ધિરાણ પણ ત્યારે કરી લે છે જેના આપણે બેંક તરીકે ઓળખીએ છીએ હવે આ બેંકનો અર્થ હતો હવે બેંકના કાર્યો કયા કયા હોઈ શકે જે આપણે ખૂબ જ ડિટેલમાં સમજવાના છે પેલું છે બેંકના કાર્યોમાં થાપણો સ્વીકારે રોકાણ કે ધિરાણ કરે પ્રવર્તમાન સમયમાં છે એ ખૂબ જ ઉપયોગી છે થાપણો સ્વીકારે અને એનું ધિરાણ કરે ત્યારે જ એને છે એ નફાનું પ્રમાણ વધે છે તો આપણે જોઈએ નીચે ચાર્ટમાં સરળતાથી કે એના બે કાર્યો છે મુખ્ય કાર્ય અને ગોણ કાર્ય મુખ્ય એટલે કે એને એ કાર્ય કરવાના જ હોય છે ગૌણ એટલે કે એક કાર્ય કર્યા પછી જે કાર્ય કરે છે એ પ્રાથમિક ના હોય પણ એ દ્વિતીય કાર્ય હોય છે જેના આપણે ગૌણ કાર્ય તરીકે ઓળખીએ છીએ મુખ્ય કાર્યમાં છે થાપણો સ્વીકારવી ધિરાણ કરવું રોકાણ કરવું અને આંતરબેન્કિંગ વ્યવહારો કરવા એટલે કે બેન્કો બેન્ક વચ્ચેના જે વ્યવહારો થતા હોય છે જેના આપણે આંતરબેન્કિંગ વ્યવહારો તરીકે ઓળખીએ છીએ હવે ગૌણ કાર્યમાં હવે ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળવા એટલે કોઈ પણ ગ્રાહકો એના બધા જ કાર્યો એ સંભાળે છે હુંડિયામણને લગતા વ્યવહાર કરવા એટલે કે વિદેશી ચલણનો દર શું છે એને લગતા શાખપત્ર પત્ર આપવા ટ્રાવેલર્સ ચેક આપવા ડ્રાફ્ટની વિવિધ સેવાઓ આપે છે બેંક સાથે જોડાયેલ વ્યક્તિની શાખ અંગેની માહિતી આપે છે બાઈંધરી દલાલની આપે છે અને એટીએમ અને ડીમેટ ખાતાની આપણને સુવિધા આપે છે આપણે ડીમેટ ખાતું જોઈ ચૂક્યા છે કે શેર બજારને લગતી આપણે કરવા માટે જે ખાતું ખોલાવીએ છીએ એ ડીમેટ ખાતાની પણ આપણને સવલતો આપે છે અને આપણું ખાતું જે બેંકમાં હોય છે એ આપણને એટીએમની પણ પૂરતી સુવિધા આપતા હોય છે આ હતા એના મુખ્ય અને ગુણ કાર્ય તો હવે આપણે એને થોડુંક ડિટેલમાં જોઈએ બેંકના મુખ્ય કાર્યમાં પહેલું છે થાપણો સ્વીકારવી બેંક જાહેર જનતા પાસેથી અમુક વણ વપરાયેલી રકમો છે એ સાપ થાપણ તરીકે સ્વીકારે છે એટલે કે એની પાસે જે આવક હોય છે એમાંથી કંઈક રકમ છે એ બચત કરીને એ સ્વીકારે છે બેંકમાં થાપણ મૂકનારને બેંક વ્યાજ પણ ચૂકવે છે હવે તમે આજે તમારી બચતમાંથી થોડીક રકમ દર મહિને ભેગી કરતા હો તો વર્ષ દરમિયાન એ રકમ પણ તમને કંઈક પણ આપે છે બેંકની સૌથી મોટી જવાબદારી છે કે થાપણોને બચત કરનારા લોકોનો વિશ્વાસ જાળવી રાખવો આજે બેંક પર તમને વિશ્વાસ હોય તો જ તમારી બચત થયેલી રકમ છે તમે બેંકમાં જમા કરાવશો જો તમને બેંક છે પૂરતો વિશ્વાસ ન આપે તો તમે એ બેંકમાં કોઈ જ કાર્ય કરવાના નથી એટલા માટે છે બેંક અલગ અલગ પ્રકારની થાપણો સ્વીકારે જેટલી થાપણનો દર લાંબ સમયગાળો મોટો એટલું તમારું વ્યાજ મોટું એટલે કે એના વ્યાજનો દર છે એ પણ અલગ અલગ હોય છે બેંક મુખ્યત્વે ચાર પ્રકારે થાપણ સ્વીકારે છે પેલું છે બચત ખાતું ચાલુ ખાતું રિકરિંગ ખાતું અને બાંધી મુદ્દતનું ખાતું આ પ્રકાર છે આપણે આગળ ડિટેલમાં સમજશું એના પછી બીજું છે ધિરાણ કરવું એટલે કે આપણે એને જે આ થાપણો છે એ સ્વીકારે છે એ પ્રોસેસ બેંક વિવિધ પ્રકારના ખાતાઓ દ્વારા થાપણો સ્વીકારે છે આમ થાપણો દ્વારા બેંકે મેળવેલ નાણાંનું અન્ય ઉપર ધિરાણ કરતી હોય છે એવું નથી હતું કે આપણે એને રૂપિયા આપી હોય તો એ રૂપિયા સાચવી જ રાખશે એ રૂપિયાનો એ બીજાને ધિરાણ કરવામાં બીજાને લોન આપવામાં એ ઉપયોગ કરતી હોય છે એટલા માટે જ એને છે એ આવક વધારે મળતી હોય છે એ લોન આપે છે તો ઊંચા દરે લોન આપે છે આપણે નિયત સમયે બચત ખાતામાં છે કે રિકરિંગ ખાતામાં પૈસા મૂકે છે તો આપણને વ્યાજ દરી પ્રમાણમાં ઓછું આપે છે એ બી વચ્ચે જે તફાવત સર્જાય છે એ એનો નફા તરીકે ઓળખાય છે એટલે કે એ ધિરાણ છે એ સતંતર કરતી જ હોય છે જેના દ્વારા એને છે એ નફો વધારે પ્રાપ્ત થાય છે એના પછી છે લોન દ્વારા બેંક લાંબા ગાળા માટે કે ટૂંકા ગાળા માટે લોન આપે છે જે આપણને ખબર જ છે અત્યારે એજ્યુકેશન લોન છે કાર લોન છે ગોલ્ડ લોન છે કોઈને પર્સનલ બાબતે જોતી હોય મશીનરી લેવા બાબતે જોતી હોય આવી વિવિધ લોન પણ બેંક દ્વારા આપવામાં આવે છે એના પછી ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ ચાલુ ખાતું ધરાવનાર અગાઉથી મંજૂર કરેલ મર્યાદામાં અને ટૂંકા ગાળા માટે ખાતામાં જમા રકમથી વધુ રકમ ઉપાડે તો તેને ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે એટલે કે આજે મારા ખાતામાં વીસ હજાર હોય મને પચીસ હજારની જરૂરિયાત હોય છે તો આ જે વધારાની રકમ ઉપાડવા માટે જે હું ડ્રાફ્ટ કઢાવવામાં આવું છું જેના દ્વારા ઉપાડીએ છીએ એને આપણે ઓવરડ્રાફ્ટ તરીકે ઓળખીએ છીએ ઓવરડ્રાફ્ટનો સમય ખૂબ ટૂંકો હોય છે પરંતુ ઓવરડ્રાફ્ટનો સમય નિશ્ચિત કરી દેવામાં આવે ત્યારે કેશ ક્રેડિટના નામે ઓળખાઈ જાય છે એટલે કે બે એક જ છે પણ લા ટૂંકા ગાળાનું હોય તો ઓવરડ્રાફ્ટ લાંબા ગાળાનું થઈ જાય તેને કેશ ક્રેડિટ તરીકે ઓળખાય છે ત્રીજું છે રોકાણ કરવું બેંકની મૂડી અને મેળવેલ થાપણની રકમનું ધિરાણ અને રોકાણ જો ન થઈ શકે તો બેંકને પૂરતું વળતર મળતું નથી એટલે કે કોઈ વ્યવસ્થિત લોન ના લઈ જાય અને આપણે ધિરાણ કરતા જ હોઈએ એમાં બચત કરતાં જ રહે તો આપણને તો વ્યાજ આપવું જ પડે છે પણ જો એના પાસેથી લોન એટલી ના ગઈ હોય તો એને નફો એમાંથી વધારે મળતો નથી એટલે કે એને પૂરતું બેંકને વળતર મળતું નથી બેંકનું મહત્ત્વનું કાર્ય અન્ય જગ્યાએ આ રકમનું રોકાણ કરી દેવું છે રોકાણ કરીએ તો એમાંથી આપણને આવક પ્રાપ્ત થાય છે તો જ બેંકની છે એ સલામતી જળવાઈ રહે છે એટલે કે બેંકનું મુખ્ય કાર્ય છે કે ધિરાણ લોન બરોબર ના થઈ હોય તો એનું છે એ રોકાણ કરતી હોય છે એના પછીનું છે આંતર બેન્કિંગ વ્યવહારો કરવા એટલે કે બેંક બેંક વચ્ચેના જે વ્યવહારો કરવામાં આવે છે જેના આપણે આંતર બેન્કિંગ વ્યવહારો તરીકે ઓળખીએ છીએ નાણાં લેનાર કે આપનાર એકબીજાના સંપર્કમાં આવતા નથી આ રીતે બેન્કોની સમસ્યાનું નિવારણ થઈ જાય છે આમ જે રકમ મંગાવવામાં આવે તેને આપણે કોલ મની તરીકે ઓળખીએ છીએ આપણે અત્યારે જોઈએ બધે હવે બેન્કિંગ ઓનલાઈન બેન્કિંગનું થઈ ગયું ચેક દ્વારા છે નાણાંની આપણે થતી થઈ ગઈ આપણું ખાતું સેન્ટ્રલ બેન્કમાં હોય છે અને આપણને નવા નગર બેંકનો જે કાયવો હોય છે છતાં પણ આપણા ખાતામાં છે એ પૈસા જમા થઈ જાય છે શું કામ તો કંઈ બેંકિંગ સેવાઓથી કાર્ય કરતા હોય છે એને નાણાં મળે છે મંગાવવામાં આવે છે તો એને કોલ મની તરીકે ઓળખવામાં આવે છે આ રીતે મેળવેલ રકમ પર વ્યાજ પણ એને ચૂકવવાનું હોય છે આ વ્યાજનો દર છે એ બજારમાં નાણાંની માંગના આધારે નક્કી થાય છે કે બજારમાં નાણાંની માંગ કેટલી છે એના આધારે જ એનો વ્યાજ દર નક્કી થાય છે આ જે વ્યાજ દર નક્કી થાય છે એને આપણે કોલ મની રેટ તરીકે ઓળખીએ છીએ આ હતા એના પ્રાથમિક એટલે કે મુખ્ય કાર્ય આટલા કાર્ય તો બેન્કે કરવાના હોય જ છે તો આના સિવાયના જે ગુણ કાર્ય છે એ ક્યાં ક્યાં કરતી હોય છે તો ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળવા બેંક મુખ્યત્વે બે પ્રકારના ગ્રાહક ધરાવે છે એક તો કે નાણાં મૂકનાર હોય છે અને એક નાણાં લેનાર હોય છે એટલે કે જે કોઈ વ્યક્તિ લોન લેતી હોય છે આ બધા જના નાણાકીય વ્યવહાર એટલે કે એને કેટલી લોન લીધી કેટલા સમયગાળાની છે કેટલા સમયમાં એને પરત કરવાની રહેશે લોન પરત કરવાના એના હપ્તા કેટલા રહેશે અથવા તો જે નાણાં મૂકે છે એ કેટલા સમયથી સમયાંતરે મૂકે છે એને વ્યાજ દર કેટલો આપશે આ બધા જ જે વ્યવહાર છે ને નાણાકીય વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે એટલે આવા બધા જ વ્યવહાર છે એ સંભાળતી હોય છે એના પછી છે હુંડિયામણને લગતા વ્યવહારો આયાત નિકાસ વેપાર હાલના સમયમાં ફરજિયાતપણે બેંક દ્વારા જ કરવો પડે છે હવે આપણે અન્ય દેશ સાથે વેપાર કરતા હોય તો આપણે એને એ દેશમાં એના પૈસા આપવા જતા નથી પણ આપણા બેંક દ્વારા જ છે એને આપણે પૈસા મોકલતા હોય છે આયાત નિકાસના વ્યવહારો માટે વિદેશી હુંડિયામણની જરૂર પડે છે એટલે કે જે દેશમાં આપણે મોકલીએ છીએ એનું સર્વસ્વીકૃત નાણું છે આપણને જરૂર બડે છે એટલા માટે આપણે બેંકની જરૂર પડે છે કે આપણા પૈસા છે એના દેશના પૈસામાં કન્વર્ટ કરી આપે આવા ઊંડીયા વ્યવસ્થા મધ્યસ્થ બેંકે પરવાનગી આપેલ હોય તેવી બેંક વિદેશ વેપાર સાથે સંકળાયેલ દસ્તાવેજો મોકલવામાંથી સંમતિ આપતી હોય છે અને એવી સેવા આપણને આપતી હોય છે જેથી આપણે અન્ય દેશો સાથેના વ્યવહારો સરળતાથી કરી શકીએ એના પછી છે શાખપત્ર શાખપત્ર એક બેંક બીજી પત્રને ઉદ્દેશીને લખે છે આ પત્રમાં વ્યક્તિ ચોક્કસ સમયે ચોક્કસ સમય ચૂકવેલ રકમની ખાતરી આપે છે બેંક શાખપત્ર આપતા પહેલાં જે વ્યક્તિ પાસેથી નિશ્ચિત કરેલ જમા રકમ લે અથવા તો તેટલી રકમ જામીન લે છે તે વ્યક્તિની ખાતરી કરવામાં આવેલ હોય તેને નાણાં ચૂકવવાનો સમય આવે ત્યારે શાખપત્રમાં દર્શાવેલ એની રકમ જે ચૂકવવાની હોય છે એટલે માટે પત્ર નાણાકીય વ્યવહાર છે એને સરળ અને વિશ્વાસનીય બનાવે છે એના પછી છે ટ્રાવેલર્સ ચેક આપવા વર્તમાન સમયમાં લોકો વધારે ને વધારે મુસાફરી કરતા થયા છે એક દેશમાંથી અન્ય દેશમાં એ જાતા હોય તો વધારે પૈસા એ સાથે ન લઈ જાય કારણ કે એને છે એ જોખમ લેવું પડે કાં તો એ ચોરી થઈ જાય કાં તો એ નાણાં ખોવાઈ જાય એટલા માટે ટ્રાવેલર્સ ચેક છે એ કઢાવી લેતા હોય છે ટ્રાવેલર્સ ચેક ધરાવનાર વ્યક્તિ બહાર ગામ કે પરદેશના સ્થળે બેંકની શાખામાં જઈ નમૂના મુજબની સઈ કરી ચેકના નાણાં છે એ સરળતાથી ઉપાડી શકે છે એટલે કે એને જોખમનું પ્રમાણ રહેતું નથી પણ ધીમે ધીમે છે એટીએમની સુવિધા એટલી ઉપલબ્ધ થઈ ગઈ છે કે ટ્રાવેલર્સ ચેકનું કોઈ મહત્ત્વ એટલું રહ્યું નથી કારણ કે ગમે તે સ્થળે તમે કોઈપણ એટીએમમાંથી કોઈપણ બેંકના એટીએમમાંથી તમે નાણાં પ્રાપ્ત કરી શકો છો એટલે ટ્રાવેલર્સ ચેકનું છે અત્યારે મહત્ત્વ ઘટી ગયું છે એના પછીનું છે ડિમાન્ડ ડ્રાફ્ટની સેવા ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે કે કોઈ એક બેંક કે અન્ય બેંકની શાખા પર લખેલો ચેક એટલે કે એક બેંક રિઝર્વ સીબીઆઈ છે સેન્ટ્રલ બેંક એ બીજી એસબીઆઈના જે ચેક લખે છે જેના આપણે ડિમાન્ડ ડ્રાફ્ટ તરીકે ઓળખીએ છીએ ડિમાન્ડ ડ્રાફ્ટમાં વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય છે વ્યક્તિને નાણાંની ચૂકવણીનો હુકમ આપવામાં આવે છે એટલે કે એને નાણાં ચૂકવવાના છે એ એને સલ હુકમ અપાય છે કોઈ વ્યક્તિ કે સંસ્થાને નાણાં મોકલવાના હોય ત્યારે ડ્રાફ્ટ એક સલામત માધ્યમ ગણાય છે જે વ્યક્તિ કે સંસ્થા નાણાં મોકલવા માંગતી હોય તે માટે નિશ્ચિત ફોર્મ ભરી બેંકને ડ્રાફ્ટ કાઢી આપવાની વિનંતી કરે છે આ ડ્રાફ્ટ છે એ તમારે થોડાક કલાક પહેલાં કહેવું પડે ઓન સ્પોટ ડ્રાફ્ટ કરતું નથી એના માટે તમારે યોગ્ય ફોર્મ પણ ભરવું પડે છે નાણાં મોકલના ચૂકવવાના નાણાં ઉપરાંત બેંકને કમિશન પણ આપે છે તમે જેટલા રૂપિયા નાણાં ડ્રાફ્ટ દ્વારા ચૂકવવાના હોય એ મુજબ બેંક ગણતરી કરીને એના આપણે અલગ નાણાં કમિશન પણ એને આપવું પડે છે જો બેંક આવો દસ્તાવેજ પોતાના શહેરમાં વટાવી શકાય તેવો આપે તો તે પે ઓર્ડર તરીકે ઓળખવામાં આવે છે લઈ આપણે એને એક ઓર્ડર આપી દીધો એને પે કરી દીધો એ ઓર્ડર તરીકે ઓળખવામાં આવે છે એના પછીનું છઠ્ઠું છે બેંક સાથે જોડાયેલ ગ્રાહકની શાખ અંગેની માહિતી આપવી કે કોઈ વ્યક્તિ છે એ લાંબા ગાળા સમયથી નાણાકીય વ્યવહાર બેંક સાથે સારામાં સારા કરતી હોય ધિરાણ પણ સારું કરતી હોય એના ખાતામાં પૈસા પણ વ્યવસ્થિત ભરતી હોય એને લોન લીધી હોય તો એ વ્યવસ્થિતપણે યોગ્ય સમયે એને પરત કરી દીધી હોય જેમાં એની શાખ છે એની પ્રતિષ્ઠામાં વધારો થાય છે તો એની પણ છે એના ગ્રાહકને પત્ર દ્વારા છે કે કોઈપણ રીતે મૌખિક દ્વારા છે એને આપણે માહિતી આપવી જોઈએ જેથી એ બેંક સાથેનો એનો વ્યવહાર અને એનો આત્મવિશ્વાસ વધે છે એના પછીનું છઠ્ઠું છે બાહેનધરી દલાલ તરીકેની સેવાઓ જ્યારે કંપની ભરણા માટે મૂડી બજારમાં આવે ત્યારે મૂડી ઉઘરાવે ત્યારે તેને સતત એ ભય રહી છે કે તેને ભરણાની રકમ મળશે કે કેમ એટલે કે એ શેર બારે કોઈ નવી કંપ પાડતી હોય બેંક જો એ શેર છે એના ભરણા એટલે કે એને મહત્તમ રકમ જે નક્કી કરી હોય એ સુધીના પણ એના શેર વેચાશે કે કેમ એવા જે દલાલની એ બાઇનધરીની તરીકેની સેવા આપતી હોય છે તો એ બેંક હોય છે છેલ્લે કોઈ ના લે તો એ સેવા એ શેર છે એ બેંક ખરીદી લેતી હોય છે એટલે કે એ પણ આપણને સેવા આપે છે એના પછીનું લાસ્ટ છે અન્ય સંબંધિત સેવાઓ પૂરી પાડવી આટલી સેવા તો આપણને આપે છે એના પછી આપણને એટીએમ કાર્ડ આપે છે ડીમેટ કાર્ડ આપે છે ક્રેડિટ કાર્ડ આપે છે ડેબિટ કાર્ડ આપે છે ડિપોઝિટરી વોલ્ટ આપે છે લોકરની સુવિધાઓ આપે છે આ જે બધી અન્ય સેવાઓ છે એ પણ આપણને બેંકના દ્વારા આપવામાં આવે છે તો અહીંયા આપણે બેંકના કાર્યો પૂર્ણ કર્યા એના પછીનું થર્ડ છે બેંકના ખાતાના પ્રકારો અત્યારે આપણે જોઈએ છીએ કે બેંકમાં આપણે બચત ખાતું હોય ચાલુ ખાતું હોય રિકરિંગ ખાતું હોય ને બાંધી મુદતનું ખાતું હોય છે તો આ ચાર પ્રકારનો અર્થ શું છે એ આપણે જોઈએ પેલું છે બચત ખાતું હવે બચત ખાતું જ આપણે નામ ઉપરથી જેટલું જાણી શકાય કે બચત ખાતું એટલે કે આપણી કંઈક રકમને ધીમે ધીમે એમાં બચત કરવી હવે લોકો દ્વારા ચૂકવવામાં આવતી થાપણ કે જેમાં બચતનું તત્વ સમાયેલું હોય છે કે એનો હેતુ જ ખાલી છે એ બચત કરવાનો હોય છે આ ખાતામાં નિશ્ચિત દરે છે એ વ્યાજ ચૂકવવામાં આવે છે આ ખાતામાં જેટલા દિવસ માટે જેટલી રકમ જમા થઈ હોય એટલા દિવસનું એને વ્યાજ મળે છે કે જેટલા ટાઈમ તમે લાંબો ગાળા લાંબા ગાળા સમય સુધી કોઈ નિશ્ચિત રકમ એમાં ઉમેરતા હો બચત કરતા હોવ જેના આપણે બચત તરીકે ઓળખીએ છીએ અને એ લાંબા ગાળાનું તમને દિવસે દિવસનું વ્યાજ છે એ મળતું જાય છે જેના આપણે છે બચત ખાતા તરીકે ઓળખીએ છીએ આ ખાતામાં બેંકની ચેકબુક હોય એટીએમ કાર્ડ હોય જેવી સેવા પણ આપવામાં આવે છે ને આ ખાતું ધરના ધરાવનાર વ્યક્તિ છે એ ઉપાટ ચિઠ્ઠી એટલે કે પિંક કલરની જે ચિઠ્ઠી આવે છે વિડ્રોલ ચિઠ્ઠી એના દ્વારા એ નાણાં સરળતાથી ઉપાડી પણ શકે છે જેના આપણે બચત ખાતા તરીકે ઓળખીએ છીએ એના પછીનું બીજું છે ચાલુ ખાતા હવે ચાલુ ખાતા છે એ મુખ્યત્વે વેપારીઓ જ ધરાવે છે જેને એક દિવસ દરમિયાન ઘણા બધા એને લેવડ દેવડના આર્થિક વ્યવહારો નાણાકીય વ્યવહારો કરવાના હોય છે જેમાં વ્યાજનો દર કંઈ જ હોતો નથી એમાં પૈસા ઉપાડવાની કે મૂકવાની પણ કંઈ જ મર્યાદા હોતી નથી જેવા ખાતાને ચાલુ ખાતું તરીકે ઓળખવામાં આવે છે એના પછી છે રિકરિંગ ખાતું બચતના હેતુથી ખોલવામાં આવતું ખાતું કે જેમાં દર મહિને છે નિશ્ચિત રકમ પણ એમાં હોય અને નિશ્ચિત રકમ પહેલાંથી જ એને ફિક્સ કરાવી લીધી હોય એટલી રકમ એને દર મહિને ફરજિયાત એમાં ભરવાની હોય જ છે એ જે રકમ એમાં ભરે છે જેનો વ્યાજનો દર પણ બચત ખાતા કરતાં વધારે હોય છે એને આપણે રિકરિંગ ખાતા તરીકે ઓળખીએ છીએ કે દર મહિને પાંચ હજાર ફિક્સ કર્યા હોય તો દર મહિને એટલા રૂપિયાને ભરી જ દેવાના જેનો વ્યાજનો દર પણ બચત ખાતા કરતાં વધારે હોય છે જેને આપણે રિકરિંગ ખાતા તરીકે ઓળખીએ છીએ છેલ્લું પ્રકાર છે બાંધી મુદતનું ખાતું બાંધી મુદત એટલે કે એની મુદત પણ ફિક્સ હોય છે ને એને જેટલી રકમ ભરવી હોય એટલી એમાં ભરી શકાય એટલા સમયગાળા માટે એ એની થા પણ ઉપાડી શકતા નથી જો ઉપાડે છે કોઈ પણ કારણોસર તો એને એનું વ્યાજ કંઈ જ મળતું નથી કે બે વરસ પાંચ વરસ દસ વર્ષ આટલા વરસ સુધી એની થાપણ એને મૂકી દીધી હોય છે એની બચત એને મૂકી દીધી હોય છે પછી એ પરત મેળવી શકતા નથી જેને આપણે બાંધી મુદ્દતના ખાતા તરીકે ઓળખીએ છીએ બાંધી મુદ્દતના ખાતામાં છે વ્યાજનો દર સૌથી વધારે હોય છે જો એની મુદત પૂરી થઈ ગયા પછી તમે પૈસા ઉપાડ કરો છો તો તમને એના વ્યાજ સહિત મળે છે અથવા તો એ તમે ન રકમ પણ નથી ઉપાડતા એ વ્યાજ પણ નથી ઉપાડતા તો તમને એમાં વ્યાજના વ્યાજનો પણ એમાં સમાવેશ થઈ જાય છે આ હતું બાંધી મુદ્દતનું ખાતું એના પછી છે બેંકની સેવાઓ કે આપણને બેંક કઈ કઈ સેવાઓ પૂરી પાડે છે એ આપણે આના નેક્સ્ટ પાર્ટમાં અભ્યાસ કરીશું